સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થતા વેકેશન પડ્યું છે. વેકેશન સાથે સામાજિક પ્રસંગો પણ શરૂ થયા છે, તો કોરોના કાળ જતા પ્રવાસન પણ ખુલી ગયું છે. તેવામાં ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન પર એટલે કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લોકોની પડાપડી થઈ રહી છે. પરંતુ સ્થિતિ એવી છે કે લાંબી લાઈનો ટિકિટ બારી આગળ નહીં પરંતુ પૂછપરછની બારી આગળ લાગી છે. કારણ કે હજુ ભારતીય રેલ કોરોના કાળમાં જીવી રહી છે અને રેલવેમાં જનરલ ટિકિટ મળતી જ નથી. સ્થિતિ એવી બની છે કે બિચારા વતન જવા માટે ધક્કા ખાતા લોકો ટીસીને દંડ ભરીને ભાડું ચૂકવીને પણ સ્લીપર કે સિટિંગ કોચમાં નીચે બેસી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. લોકોની સામે કેવી સ્થિતિ પેદા થાય છે જરા પહેલા તે સાંભળો. સર, જબલપુર જાના બાકી પહેલે મેં સોચ રહા ઉજ્જૈન ચલે આઉં કે દર્શન અર્શન કર લું મહાકાલેશ્વર કે ફિર મેં નીકળું જબલપુર. તો મેં રિઝર્વેશન ભી તત્કાલ મેં કરવા રહા બાકી નહીં મિલ રહા મેરે કો રિઝર્વેશન. જનરલ માંગે જનરલ ભી નહીં મિલ રહા. જનરલ ક્યું નહીં દે રહે ક્યા બોલ રહે? बोल रहे जनरल है ही नहीं है उसमें, जबकि गाड़ी है गोरखपुर 9:10 में, फिर भी नहीं मिल रही है. क्या सरकार है, सुविधा ही नहीं है. क्या जरूर तुम्हारे? मारे पुना जवू है. हूँ 20 दिवस पहला रिजर्वेशन करावा गया तो कि रिजर्वेशन के कैंसल थे कि रिजर्वेशन थतु नहीं रही. तो आज मारे पुना जवू है, टिकट बारी आया कि टिकट नहीं गई कि 3 नंबर ऊपर जाए तो 3 नंबर पर टिकट नहीं मिले. कि साहब अत्यारे हमारे तात्कालिक जवू है, टिकट तात्कालिक में मरती है, हम करूँ शू साहब? आवा परेशानी में अमे पड़ा है. કેટલી પરેશાની કેટલી થઈ છે? બહુ સાહેબ, 20 દાડા પહેલાં રિઝર્વેશન કરાવવા મોકલ્યા હતા તો કે રિઝર્વેશન ટિકિટ નહીં મળે, જે દિવસે જવાનું હોય એ દિવસે ટિકિટ મળશે. અત્યારે ટિકિટ લેવા માંગે કે તમારે એડવાન્સમાં ટિકિટ કરાવવી પડે એવું. મહત્વનું છે કે હાલના સમયમાં અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં લોકોને ટિકિટ નથી મળતી. 20 થી 25 દિવસ પહેલાં લોકો ટિકિટ રિઝર્વેશન કરાવવા માટે પહોંચે છે છતાં બુકિંગ થતું નથી અને તત્કાલમાં પણ કોઈ ટિકિટ નથી મળતી. લોકો પાસે છેલ્લો ઓપ્શન જનરલ કોચ હોય પરંતુ તેમાં પણ લોકોને ટિકિટ નથી મળી રહી. કારણ કે રેલવે વિભાગે જનરલ કોચ તો શરૂ કર્યો છે પરંતુ તેમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી જતા ટિકિટ મળવી મુશ્કેલ બની ગઈ છે. જેસે અમદાવાદ કી બાત કરું, 70 થી 80 90 હજાર લોક ડેલી કા વહાં સે આના જાના હોતા હૈ. और ट्रेन के अंदर जो जनरल बोगी होती है उसमें सीटिंग होती है करीब 100 की, लेकिन उसमें लोग 150 तक बैठ जाते हैं. तो जो हच पहुँच होती है और आपस में मिलते हैं उसकी वजह से कोई भी कोविड का पेशेंट हजारों लोगों को संक्रमित कर सकता था. इसको ध्यान में रखते हुए रेल प्रशासन ने यह फैसला लिया था. लेकिन अब यात्रियों के लिए जनरल टिकट अलाउ हो गए हैं. अब वो जनरल डिब्बे में भी यात्रा जनरल टिकट लेकर कर सकते. हालना समय में तमाम ट्रेनों में वेटिंग चाली रही है. પેસેન્જરોને પણ કન્ફર્મ ટિકિટ નથી મળી રહી. તેવામાં સવાલ એ થાય છે કે સરકારે અન્ય તમામ સેવાઓમાંથી પ્રતિબંધ હટાવી લીધા છે તો પછી રેલવેમાંથી કેમ નહીં? કેમ રેલવેમાં જનરલ કોચની સુવિધા વધારવામાં નથી આવતી? અન્ય રાજ્યમાંથી મજૂરી કામ માટે આવેલા લોકો મોંઘા ભાડા ક્યાંથી કાઢે? રેલવે સ્ટેશન આવીને પરેશાન થતા લોકોની સમસ્યાનું ક્યારે સમાધાન આવશે? ક્યાં સુધી લોકો ટિકિટ માટે રઝળતા રહેશે? સવાલો અનેક છે. તેવામાં વીટીવી ન્યૂઝ રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે કોરોનામાં લગાવેલા પ્રતિબંધો હવે હટાવવામાં આવે જેથી કરીને આમ જનતાની મુશ્કેલીઓનો અંત આવે. દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.